છેલ્લા 72 કલાકમાં 5-5 યુવાનોની હત્યા સાથે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે લોહિયાળ સિટી તરીકે ઓળખવા લાગ્યું છે. પૂણા ગામ ડિંડોલી પંડેસરા લિંબાયત બાદ કરીને પંડેસરા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં જ રેસી નાખ્યો. આ બનાવ સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે, જેની સામે પોલીસની કામગીરી પણ હવે શંકાના દાયરામાં. સુરત આમ તો વેપાર અને ખાસ કરીને સ્વચ્છતા માટે દુનિયામાં જાણીતું છે. કોરોના મહામારી બાદ સતત આ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. છેલ્લા 3 દિવસમાં સુરત શહેરમાં સતત હત્યાની ઘટના બની રહી છે. ગત રોજ રાત્રે વધુ એક યુવાનની હત્યા સાથે શહેરમાં છેલ્લા 3 દિવસમાં 5 હત્યા પોલીસ ચોપડે નોંધાવા પામી છે. હજુ પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યાના આરોપીને સુરત પાંડેસરા પોલીસે પકડી લાવી છે, ત્યારે જ આ જ વિસ્તારમાં બીજી એક હત્યા થવા પામી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલકનગર 4 રસ્તા પાસે આવેલા ગણપતનગરમાં 25 વર્ષીય યુવાન સંતા મણિરામ યાદવ પર 5-6 જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર ઇસમો સંતાને ચપ્પુ જેવા ધારદાર હત્યાના ઘા મારી તેની પાસે રહેલા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસે બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે મરનાર યુવાનની હત્યા લૂંટના ઈરાદે અથવા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાલક રોડ પર સનતકુમાર યાદવ નામના જે વ્યક્તિ છે, તેઓ આ રોડ પરથી રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન જ અજાણા ઈસમોએ એમના શરીરના છાતીના ભાગે ચપ્પલના ઘા મારી ઇજા કરેલ હતું. એનું મોત નિપજેલ છે સ્થળ ઉપર. આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની ફરજ હાલમાં ચાલુ છે અને આરોપીની શોધખોળ પણ હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.